અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે શહેરના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાઈ ગયેલ એક લોકાર્પણ કાર્યક્રમમાં પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલના જીવન કવન આધારિત કોફી ટેબલ બુક દેવેન્દ્ર પટેલ જીવન સફર અને પોલીસના સાહસની દિલધડક સત્યકથાઓ આધારિત પુસ્તક કર્તવ્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના માનનીય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, ઉદ્યોગપતિ શ્રી અશોકભાઈ પટેલ, યુવા લેખક માસુંગ અને ઈશ્વરભાઈ પ્રજાપતિ સહિતના મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લામાં અનેક સારા અધિકારીઓ આપણને મળે છે, એમાં આજે ઈશ્વરભાઈ પ્રજાપતિ એ આકલનની પ્રાઇમરી સ્કૂલના આચાર્ય છે, યુવા લેખક છે, તેજસ્વી લેખક છે, અને એમણે જે બે પુસ્તકો લખ્યા, એક કર્તવ્ય અને એક મારા વિશે લખો, એનું આજે એનું લોકાર્પણ હતું અને એ લોકાર્પણ નિમિત્તે આજે આ બધા ભેગા થયા છે. હું માનું છું કે પત્રકારત્વનો વ્યવસાય હોય કે પોલીસનો વ્યવસાય હોય, એ માત્ર વ્યવસાય નથી, એક મિશન પણ છે. એમને માત્ર પૈસા કમાવાનો વ્યવસાય નથી, પૈસા તો એમને પુરસ્કાર તો સારો મળવો જોઈએ, પણ એની સાથે સાથે એમની સમાજની સેવા પણ બજાવવાની છે. જે જે લોકોને અન્યાય થયા છે એ અન્યાય દૂર કરવાની પણ એક જવાબદારી છે, એવી એક શુભ ભાવના અને એક મેસેજ આજે આ કાર્યક્રમ દ્વારા સમાજને આપવાનો કોશિશ કરી છે. ખાસ કરીને મેં મારા જીવન દરમિયાન પત્રકારત્વને મિશન બનાવવાની કોશિશ કરી છે, અને એ જ રીતે અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ એ માત્ર પોલીસ અધિકારી ન રહેતા એક માનવીય અભિગમ ધરાવતા એક શ્રેષ્ઠ અધિકારી છે, કે જેમણે માત્ર કાયદો અને વ્યવસ્થાને પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું, એટલું નહીં પણ બુટલેગરોના પુનર્વસનનું કામ કર્યું છે, થેલેસીમિયા પીડા